સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોભા ગામમાં છેલ્લા કેટલાય દિવસથી બીએસએનએલના કનેક્શનના ધારકોને ટાવર ન પકડાતા ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને અન્ય કંપની તરફ વળી રહ્યા છે। પ્રાંતિજ તાલુકાના બોભા ખાતે છેલ્લા કેટલાય દિવસોથી બોભા ગામમાં બીએસએનએલના કનેક્શન ધારકો ટાવર ન પકડાતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ધીરે ધીરે ઓનલાઈન લેન્ડલાઈનના કનેક્શનનો તો મૃતપ્રાય બની રહ્યા છે, પરંતુ હવે મોબાઈલ ધારકો પણ ટાવર ન પકડાતા કંટાળી ગયા છે। કાં તો ટાવર પકડાય છે તો સામસામે અવાજ નથી સંભળાતો, જેના કારણે લોકોના વિચારોની આપલે બંધ થઈ જાય છે। આ બાબતે ગામ લોકોએ વારંવાર તંત્રમાં મૌખિક તેમજ લેખિત ફરિયાદો કરી છે, પરંતુ તેમ છતાંય તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। બોભા ગામના લોકો ખાસ કરીને યુવાનો હવે બીએસએનએલથી કંટાળી ગયા છે, તો બીજી કંપની જીઓના ટાવર પણ કાર્યરત છે તેમાં કોઈ ખામી નથી, જેના કારણે હવે ધીરે ધીરે બીએસએનએલ કંપનીના ગ્રાહકો અન્ય કંપનીઓ તરફ વળી જાય તો નવાય નહીં। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। સાહેબ, ગામ બોભામાં બીએસએનએલનું કવરેજ 22-25 દિવસનું રિચાર્જ કરો, એમાં અઠવાડિયું બંધ રહે છે, એનું વળતર કોણ આપશે? પ્રાંતિજ તાલુકાનું બોભા ગામ આવેલું છે, તો બીએસએનએલ ટાવર આવેલું છે, એના ઉપર જીઓનું પણ ટાવર જોઈન્ટ કરેલું છે, તો જીઓનું કમ્પ્લીટલી ચાલે છે અને બીએસએનએલનું ટાવર મહિનાની અંદર 10 જ દિવસ ચાલે છે અને આમાં કોઈ સાંભળતું નથી। અમે કેટલી રજૂઆતો કરી, 1500 કાર્ડ છે બીએસએનએલનો બોભાની અંદર, તો આ બધા પછી છેવટે જીઓમાં જ જવાના છે ને? અત્યારે આવા 21મી સદીનો આ રીતે બંધ થાય એ કોઈને અનુકૂળ લાગે નહીં, અને પબ્લિક અત્યારે હેરાન પરેશાન થઈ ગઈ છે। અત્યારે મોબાઈલ અગત્યની વસ્તુ છે, એની જગ્યાએ અત્યારે બીએસએનએલ ગવર્મેન્ટમાં કોઈ સાંભળતું જ નથી, એટલે આના માટે ઘટતું થાય એ અમારી વિનંતી છે। અમે ત્રાસી ગયેલા ઘણા સમયથી, ઘણા વર્ષોથી અમારો ટાવર બિલકુલ એનું પકડાતું નહીં, કોન્ટેક કરવા માટે અમે ઘણી બધી તકલીફો અનુભવીએ છીએ। બીએસએલ બહુ ભામથી કાઢી મૂકો, પોતાનો ટાવર કમ્પ્લીટ થવું જોઈએ, પકડાવું જોઈએ, બસ રેગ્યુલર થવું જોઈએ, બસ અમારા બહુ ભાગમાં જ બીએસએલનો ટાવર ચાલતું નથી। બીએસએલનો કાર્ડ બંધ રહે છે તો રાખીને કરવાનું શું? બીએસએલ